કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કરમાં આપનું સ્વાગત છે. પ્રસ્તુત વિડીયો સેશનમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયન વિષયમાં બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. આટલા વર્ષોના જે બોર્ડના પેપરો જે છે એ અને મારા અનુભવના આધારે આ પ્રશ્નપત્ર મેં તૈયાર કર્યું છે. આ પ્રશ્નપત્રની સાથે હું તમને અમુક ટિપ્સ અને ટ્રીક પણ જણાવીશ જેનો આપને ચોક્કસથી ફાયદો થશે. તો ચાલો શરૂ કરીએ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે. પ્રશ્ન 1, ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? એક્શન. પ્રશ્ન 2, ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે? મેથડ. અહીં ધ્યાનમાં લેશો HTTP નું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. પ્રશ્ન 3, મેથડ લાક્ષણિકતાની સાથે કઈ કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે? ગેટ અને પોસ્ટ. અહીં ધ્યાનમાં લેશો કે મેથડ લાક્ષણિકતા જે છે એને કેટલી કિંમતો છે, તો એ પ્રમાણે પણ પ્રશ્ન બોર્ડની અંદરમાં પૂછી શકાય. તો 2 છે કિંમતો, ગેટ અને પોસ્ટ, તો એ પણ તમે ધ્યાનમાં લેશો. પ્રશ્ન 4, HTTPની કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? ગેટ પદ્ધતિ. પ્રશ્ન 5, HTTPની કઈ પદ્ધતિ વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા આપે છે? પોસ્ટ. પ્રશ્ન 6, ફોર્મમાં ફિલ્ડના પ્રકારનો નિર્દેશ સ્પષ્ટ કરવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ટાઈપ. પ્રશ્ન 7, કમ્પોઝરમાં સાઇટ મેનેજર વિભાગને દર્શાવવા અને અદ્રશ્ય કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F9. બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. કમ્પોઝરમાં જે સાઇટ મેનેજર વિભાગ હોય છે, જે ડાબી બાજુમાં દર્શાવવામાં આવે છે, તેને F9 વડે તમે દર્શાવી પણ શકો છો, એટલે શો કરી શકો છો અને હાઇડ પણ કરી શકો છો. પ્રશ્ન 8, ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા મેનુની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? સિલેક્ટ અને ઓપ્શન. પ્રશ્ન 9, CSS નિયમના મુખ્ય 2 વિભાગો કયા છે? સિલેક્ટર અને ડિક્લેરેશન. તો અહીં ખાસ ધ્યાનમાં રાખશો કે CSS નિયમના મુખ્ય કેટલા વિભાગો છે એ પ્રમાણે પણ પ્રશ્ન પૂછી શકાય, તો 2 વિભાગો છે એ પણ તમે ધ્યાનમાં લેશો. પ્રશ્ન 10, CSSની વાક્યરચના કઈ છે? સિલેક્ટર અને કર્લી બ્રેકેટમાં પ્રોપર્ટી કોલન વેલ્યુ. એટલે કે સિલેક્ટર એટલે પસંદગીકાર, પ્રોપર્ટી એટલે લાક્ષણિકતા અને વેલ્યુ એટલે કે કિંમત. બની શકે આ જ વસ્તુને તમને ઉદાહરણ સાથે પૂછવામાં આવે કે સિલેક્ટર તરીકે H1 હોય, પ્રોપર્ટી તરીકે કલર હોય અને વેલ્યુ તરીકે બ્લુ કે રેડ કે ગ્રીન કોઈ પણ કલર હોય. તો તમને એ પ્રમાણે પણ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય. તો તમે ખાસ ધ્યાનમાં રાખશો કે H1 જો હોય તો એ સિલેક્ટર કહેવાય, કલર એ પ્રોપર્ટી કહેવાય, જ્યારે જે બી કલરનું નામ આપ્યું હોય રેડ ગ્રીન બ્લુ એને વેલ્યુ કહેવાય. પ્રશ્ન 11, જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે? નેટસ્કેપ. પ્રશ્ન 12, HTMLમાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ. પ્રશ્ન 13, જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવા માટે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? છગડિયા કૌંસ એટલે કે કર્લી બ્રેકેટનો. પ્રશ્ન 14, નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? વિધેય, રૂટીન અથવા ફંક્શન. પ્રશ્ન 15, ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? ઘટના એટલે કે ઇવેન્ટ. ખાસ ધ્યાનમાં લેશો કે પાઠ્યપુસ્તકની અંદરમાં ચેપ્ટર 2 જે છે, બીજું પ્રકરણ, એમાં વિવિધ પ્રકારની ઘટનાઓના એક્ઝામ્પલ દર્શાવતું એક ટેબલ એટલે કે કોષ્ટક છે. એમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. બ્લર પ્રકારની, ઓન ક્લિક, ઓન માઉસ ક્લિક એ પ્રમાણેની જુદી જુદી ઇવેન્ટો છે અને કઈ એની ઘટના બને છે એના વિશેનું એક ટેબલ આપેલું છે બુકમાં. એ ખાસ તમે તૈયાર કરશો અથવા તમે મારી વેબસાઇટ પર પણ આ વસ્તુ અવેલેબલ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. પ્રશ્ન 16, વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? ચલ એટલે કે વેરિયેબલ. પ્રશ્ન 17, BOM એટલે કે બોમ્બનું પૂરું નામ શું છે? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. પ્રશ્ન 18, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે કયો ઓબ્જેક્ટ હોય છે? વિન્ડોઝ. પ્રશ્ન 19, વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? સંપૂર્ણ અને સંબંધિત. પ્રશ્ન 20, વેબ પેજના આંતરજોડાણને શું કહે છે? વેબસાઇટ. પ્રશ્ન 21,
वेब ब्राउजरना एड्रेस बार में यूआरएल एट्ले कि यूनिवर्सल रिसोर्स लोकेटर एट्ले कि वेबसाइटनु नाम उमेरवामां आवे त्यारे खोलवामां आवता प्रथम पेज ने शू कहे छे? होम पेज। प्रश्न 22, वेबसाइटना होम पेज ने क्यूँ नाम आपीने संग्रहवामां आवे छे? इंडेक्स डॉट एच टी एम एल। आ पण मोस्ट आईएमपी प्रश्न छे, बोर्डनी परीक्षामां वारंवार प्रश्न पूछातो होय छे। प्रश्न 23, उपयोगकर्ताना कम्प्यूटरमां संग्रह करવામાં આવતા ચલને શું કહે છે? કૂકી। કૂકીને તમે બનાવી શકો, સુધારી શકો, ડિલીટ કરી શકો છો, બરાબર? આ પણ પ્રશ્ન પૂછાતો હોય છે। પ્રશ્ન 24, એફટીપીનું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। પ્રશ્ન 25, અપ્તાના સ્ટુડિયોને કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે? www.aptana.com। પ્રશ્ન 26, આઈડીઈનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ। પ્રશ્ન 27, પુસ્તકોની ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટ કઈ છે? www.amazon.com। આપને ધ્યાનમાં જ હશે કે પુસ્તકોની ઓનલાઈન દુકાન એટલે કે પહેલો જે વિનિયોગ જે છે ઈ કોમર્સનો એ એમેઝોનથી જ શરૂ થયો હતો, બરાબર છે? પ્રશ્ન 28, ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા કોણ પૂરી પાડે છે? હરાજી એટલે કે ઓક્શન। પ્રશ્ન 29, ગ્રાહકને બિનજરૂરી મોકલવામાં આવતા ઈમેલને શું કહે છે? સ્પામ। પ્રશ્ન 30, ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયી પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? વ્યવસાયથી ગ્રાહક એટલે કે B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર। પ્રશ્ન 31, C2C પ્રતિકૃતિનું ઉદાહરણ કયા પ્રકારની વેબસાઇટ પૂરી પાડે છે? તો હરાજી માટેની વેબસાઇટ એ C2C પ્રતિકૃતિનું એક્ઝામ્પલ છે। પ્રશ્ન 32, કયા પ્રકારની પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? G2B એટલે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2C એટલે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર, G2G એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ। પ્રશ્ન 33, ઈ કોમર્સની કઈ વ્યવસાયિક પ્રતિકૃતિમાં વસ્તુ વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી હોય છે? વ્યવસાયથી વ્યવસાય એટલે કે B2B, બિઝનેસ ટુ બિઝનેસ। પ્રશ્ન 34, વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનિકના ઉપયોગને શું કહે છે? એલ કોમર્સ એટલે કે લોકેશન કોમર્સ। પ્રશ્ન 35, SSL પ્રોટોકોલની રચના કોણે કરી છે? નેટસ્કેપ। પ્રશ્ન 36, અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિને સુરક્ષાનો કયો પ્રકાર કહે છે? ગુપ્તતા। પ્રશ્ન 37, વેપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી માટેના ઇલેક્ટ્રોનિક કાર્ડને શું કહે છે? ઈ વોલેટ। તમને ખ્યાલ હશે જ કે આજકાલ પેટીએમ, મોબીક્વિક પ્રકારની ઈ વોલેટ એપનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે, જે વેપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી કરવા માટેની એક પદ્ધતિ છે। પ્રશ્ન 38, હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે છે? સાયબર જંગાલિયત। પ્રશ્ન 39, ગુપ્ત લખાણને અવાચ્ય સ્વરૂપમાં ફેરવવા અને ફરી તેને મૂળ લખાણમાં પરાવર્તિત કરવાને શું કહે છે? તો પ્રશ્નોત્તરની અંદરમાં મેં બે પ્રશ્નોનો સમાવેશ કર્યો છે કે ગુપ્ત લખાણને અવાચ્ય સ્વરૂપમાં ફેરવવાને એન્ક્રિપ્શન કહેવાય અને તે એન્ક્રિપ્શન ધરાવતા લખાણને ફરીથી મૂળ લખાણમાં પરિવર્તિત કરવાને ડિક્રિપ્શન કહેવાય, બરાબર? પ્રશ્ન 40, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતા કયા નામે ઓળખાય છે? ડેટા ફિલ્ડ। પ્રશ્ન 41, કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લાસ। પ્રશ્ન 42, દ્રશ્યતાના ચાર પ્રકારના નામ અને તેના ચિહ્ન કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આ એક જ પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય એવી શક્યતાઓ છે। સૌથી પહેલી વસ્તુ તો એ છે કે દ્રશ્યતાના કેટલા પ્રકાર છે? તો ચાર પ્રકાર છે। કયા કયા છે? તો એ પણ તમારે ધ્યાન રાખવું પડશે કે અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ। એ ચારે ચાર જે છે એ ચારે ચારના પાછા ચિહ્ન છે એ પણ તમારે યાદ રાખવા પડશે કે અંગત હોય તો એના માટે ડેશ છે, સુરક્ષિત હોય તો હેઝ છે, જાહેર હોય તો પ્લસ છે અને પેકેજ હોય તો ટિલ્ડ એટલે કે સમરૂપતાનું ચિહ્ન છે, બરાબર છે? તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। આપ ચોક્કસથી આ પ્રશ્નને ગોખવાની જગ્યાએ સમજવાનો પ્રયત્ન કરશો તો જ તમે આને
न्याय आपी सकसो आ प्रश्न ने बोर्ड नी परीक्षा में। प्रश्न 43, एग्रीगेशन अने कम्पोजिशन कया प्रकारना चिन्हनो उपयोग करीने बनावामां आवे छे। तो आ प्रश्न में पण मैं बे प्रश्नों समावेश करेलो छे कि जयरे एग्रीगेशन आए तरह खाली हीराना चिन्हनो उपयोग करवामां आवे छे, जयरे कम्पोजिशन जो आए तो भरेला हीराना चिन्हनो उपयोग करवामां आवे छे। तो आप आने पण समझवानो प्रयत्न करशो कि एग्रीगेशन पूछ्यू होय तो खाली हीरानुं चिन्ह अने कम्पोजिशन पूछ्यू होय तो भरेला हीरानुं चिन्ह। प्रश्न 44, एग्रीगेशन तथा कम्पोजिशन बे क्लास वच्चे कयो संबंध जणावे छे। तो जो एग्रीगेशन होय तो भिन्न प्रकारनो संबंध आवशे अने जो कम्पोजिशन होय तो अजोड़ प्रकारनो संबंध आवशे। तो आ पण एक मोस्ट आईएमपी प्रश्न छे। प्रश्न 45, ऑब्जेक्ट आधारित परिभाषामां मेथ बोलावानी क्रियाने શું કહે છે? મેસેજ। પ્રશ્ન 46, પોલિમોર્ફિઝમ કેટલા પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બને છે, કયા કયા? તો આમાં પણ મેં બે પ્રશ્નોનો સમાવેશ કર્યો છે કે પોલિમોર્ફિઝમ બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બને છે, એક ફંક્શન ઓવરલોડિંગ અને બીજું ઓપરેટર ઓવરલોડિંગ। પ્રશ્ન 47, ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને શું કહે છે અને હયાત ક્લાસને શું કહે છે? તો આમાં પણ બે પ્રશ્નોનો સમાવેશ કરેલો છે। નવા ક્લાસને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ કહેવામાં આવે છે, જ્યારે હયાત ક્લાસ જે છે એને સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 48, જાવામાં પ્રાથમિક ડેટા ટાઈપ કેટલી છે? તો 8 પ્રકારની ટોટલ ડેટા ટાઈપ છે। પ્રશ્ન 49, અપૂર્ણાંક લિટરલનો પૂર્વનિર્ધારિત ડેટા પ્રકાર કયો હોય છે? ડબલ। અપૂર્ણાંક જ્યારે આવે છે ત્યારે ડબલ એનો બાય ડિફોલ્ટ ડેટા ટાઈપ હોય છે। પ્રશ્ન 50, જાવામાં કેરેક્ટર ડેટા પ્રકાર માટે કયા કેરેક્ટર સેટ વપરાય છે? યુનિકોડ પ્રકારનો। પ્રશ્ન 51, માન્ય ચલના નામનો પ્રથમ અક્ષર શેના વડે શરૂ કરવામાં આવે છે? અક્ષર વડે, અંડરસ્કોર વડે અથવા ડોલર ચિહ્ન વડે। પ્રશ્ન 52, જાવામાં બુલિયન ડેટા પ્રકારની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય છે? ફોલ્સ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, બોર્ડની પરીક્ષા જે છે અગાઉના જે પેપર એમાં તમને આ પ્રશ્ન ઘણી બધી વખત જોવા મળશે, તો આ પ્રશ્ન પણ તમે તૈયાર કરશો। પ્રશ્ન 53, 7/2 -7 મોડ્યુલો 2 અને -7.5 મોડ્યુલો 2 પદાવલીનું પરિણામ શું મળશે? તો આ પ્રશ્નમાં મેં 3 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે। કન્સેપ્ટ તમને હું સમજાવું તો પર્સન્ટેજનું ચિહ્ન જે છે એ પર્સન્ટેજનું ચિહ્ન નથી, પણ એ મોડ્યુલો એટલે કે શેષ, કે 7 ને 2 વડે તમે ભાગાકાર કરો અને જે શેષ મળે એનું ચિહ્ન છે। અને સૌપ્રથમ જે 7/2 છે, 7/2 એ ભાગાકાર દર્શાવે છે, એનો જવાબ 3.5 છે। -7 મોડ્યુલો 2 એટલે 7 ને 2 વડે બરાબર તમે ભાગાકાર કરો અને જે શેષ વધે એટલે 2 * 3 = 6 અને શેષ 1 વધી તો 1 એમને મને માઇનસની નિશાન એટલે -1 એનું પરિણામ આવશે। -7.5 મોડ્યુલો 2 એટલે 7.5 ને 2 વડે ભાગાકાર કરીને જે શેષ વધે 1.5 એ અને માઇનસનું ચિહ્ન એટલે -1.5। તો આમાંથી બની શકે છે કે તમને જુદા જુદી રીતના પ્રશ્નો પૂછી શકાય, તો વાક્યરચના અલગ હોઈ શકે, ઉદાહરણ જુદું હોઈ શકે, અને આ 3 પ્રશ્નો જે છે ટેક્સચ્યુઅલ એક્સરસાઇઝના છે, પાઠ્યપુસ્તકમાં 3 વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ પ્રશ્ન તમે સમજી અને જો કરશો તો જો બોર્ડની પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને ઉપયોગી થશે। પ્રશ્ન 54, જાવામાં એક લીટી, બહુલીટી અને દસ્તાવેજીકરણ કોમેન્ટ કયા પ્રકારે દર્શાવવામાં આવે છે? તો સૌપ્રથમ તમારે આ પ્રશ્નમાં એ સમજવાનું છે કે 3 પ્રકારની કોમેન્ટ હોય છે। એક લીટી આધારિત જો કોમેન્ટ હોય તો 2 વખત સ્લેશ ચિહ્ન વડે દર્શાવી શકાય, બહુલીટી આધારિત જો કોમેન્ટ હોય તો /*, અને */ની વચ્ચે દર્શાવવામાં આવે, જ્યારે દસ્તાવેજીકરણ એટલે ઘણી બધી વિગતવાર તમારે કોમેન્ટમાં માહિતી દર્શાવવી હોય તો એના માટે /*, અને */ એ પ્રમાણે દર્શાવવાનું આવે। પ્રશ્ન 55, તાર્કિક એન્ડ, ઓર અને નોટ માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ એક પ્રશ્નમાં મેં 3 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે। તાર્કિક એન્ડને 2 વખત એન્ડ પર્સનની સાઇન વડે, ઓરને 2 વખત પાઇપની સાઇન વડે, અને નોટને એક્સલિમેન્ટ્રી એટલે ઉદ્ગાર ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે। પ્રશ્ન 56, જાવામાં શરતી પ્રક્રિયક એટલે કે ત્રિપદી પ્રક્રિયક એટલે કે ટર્નરી ઓપરેટરને કયા ચિહ્નથી દર્શાવવામાં આવે છે?
તો પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક અને કોલન વડે. પ્રશ્ન 57, પ્રવેશ નિયંત્રણ અને નિર્ગમ નિયંત્રણ લૂપ કયા છે? તો આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. ફોર લૂપ અને વાઇલ લૂપ જે છે એ પ્રવેશ નિયંત્રણ લૂપ છે, જ્યારે નિર્ગમ નિયંત્રણ લૂપ જે છે એ એક્ઝિટ વખતે એટલે બહાર નીકળતી વખતે નિયંત્રણ ચેક કરે છે. એટલે ફોર લૂપ અને વાઇલ લૂપ એ પ્રવેશ નિયંત્રણ લૂપ છે, જ્યારે ડુવાઇલ લૂપ જે છે એ એવું છે કે જે નિર્ગમ નિયંત્રણ લૂપ છે. પ્રશ્ન 58, ઓબ્જેક્ટ બનાવવા અને રેફરન્સ પરત કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે? ન્યૂ. પ્રશ્ન 59, ઓબ્જેક્ટ બનાવતા સમયે કઈ મેથડ આપોઆપ ઇન્વોક થાય છે? કન્સ્ટ્રક્ટર. પ્રશ્ન 60, એક્સેસ કંટ્રોલ માટે સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P's કયા છે? તો આમાં પણ ઘણા બધી રીતે પૂછી શકાય છે આ પ્રશ્ન. પહેલી વસ્તુ તો આ પ્રોટેક્શનના કેટલા P છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ 4 P છે. જાહેર એટલે કે પબ્લિક છે, પેકેજ છે, પ્રોટેક્ટેડ એટલે સુરક્ષિત છે, અને પ્રાઇવેટ છે. બરાબર, તો આ પ્રમાણે અંગત છે એટલે કે પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ, આ પ્રકારના 4 P છે. પ્રશ્ન 61, એક્સેસ કંટ્રોલ માટે સુરક્ષાનો કયો પ્રકાર પૂર્વનિર્ધારિત કે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન આપે છે? તો પેકેજ. પેકેજ જે છે એ બાય ડિફોલ્ટ હોય છે. કોઈપણ પેકેજનું જો તમે કે કોઈપણ પ્રોટેક્શન તમે આપો નહીં, તો ઓટોમેટિકલી પૂર્વનિર્ધારિત બાય ડિફોલ્ટ તરીકે પેકેજ પ્રોટેક્શનને લઈ લેવામાં આવે છે. પ્રશ્ન 62, એક્સેસ કંટ્રોલ માટે સુરક્ષાનો કયો પ્રકાર સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન આપે છે અને તે સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે? તો પ્રાઇવેટ પ્રકાર એવો છે કે જે સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન આપે છે અને તેની દૃશ્યતા સૌથી ઓછી હોય છે. પ્રશ્ન 63, ઇનહેરિટન્સ, કમ્પોઝિશન, એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ દર્શાવતું મોડેલ છે? તો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. આપ ખાસ ધ્યાનમાં લેશો કે ઇનહેરિટન્સ, કમ્પોઝિશન જે છે એને બધા વચ્ચે કયા પ્રકારનો સંબંધ, આવો એકાદો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ચોક્કસથી પૂછાતો હોય છે. એને એક ઇઝી ટ્રીક હું તમને સમજાવવા માંગુ છું કે ઇનહેરિટન્સ જે છે એનો સ્પેલિંગ તમને ખ્યાલ છે, આઈથી શરૂ થાય છે ઇનહેરિટન્સનો. એટલે આઈથી શરૂ થતો હોવાથી એનો ઇઝ એ પ્રકારનો સંબંધ ઇનહેરિટન્સમાં લેવાનો તમારે. જ્યારે કમ્પોઝિશનનો અને એગ્રીગેશનનો જો પૂછાય તો એમાં હેઝ એ, બરાબર છે. ઇનહેરિટન્સ આઈથી શરૂ થતો હોવાથી ઇઝ એ, અને કમ્પોઝિશન અને એગ્રીગેશન જે છે એના માટે હેઝ એ પ્રકારનો સંબંધ જે છે રિલેશનશિપને દર્શાવતું મોડેલ છે. પ્રશ્ન 64, ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખવા માટે તથા ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રાખવા માટે અનુક્રમે કઈ મેથડ ઉપયોગી બને છે? તો આપને ધ્યાનમાં હશે જ કે આની અંદરમાં મેં બે પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. થોડીક તમને હું આના વિશે ટિપ્સ અને ટ્રીક જણાવું. તો ડેટાનો ઉપયોગ એટલે ઉપયોગ કરવા માટેની જ માન્યતા જો આપવી હોય તો એના માટે એક્સેસર છે, એક્સેસ કરવાનો રાઇટ આપવો, બરાબર. અને ફેરફાર કરવાનો, એડિટિંગનો જો તમે રાઇટ આપવા માંગતા હો, માન્ય રાખવા માંગતા હો અન્ય દ્વારા, તો એના માટે મ્યુટેટર નામની મેથડ છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. ટેક્સ્ટબુકમાં પણ આનો વિશે વિગતવાર આપેલું છે અને બોર્ડની પરીક્ષામાં પણ અગાઉ આમાંથી ઘણી બધી વખત પ્રશ્નો પૂછાયેલા છે. તો આ પ્રશ્નને ખાસ સમજી અને તમે તૈયાર કરશો. આવો જ એક નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 65, મેથડને ડેટા કિંમતને વાંચવાની પરવાનગી આપવા માટે તથા ડેટા કિંમતમાં ફેરફારની પરવાનગી આપવા માટે અનુક્રમે કઈ મેથડ ઉપયોગી બને છે? તો વાંચવાની પરવાનગી આપવી હોય, જેમ એક્સેસર હતું એમ, વાંચવાની પરવાનગી માટે ગેટર અને એડિટિંગ એટલે કે ફેરફારની પરવાનગી આપવા માટે સેટર, બરાબર. તો આ બંને પ્રશ્નો એકબીજાની જોડે સામ્યતા ધરાવે છે. ખાસ આ પ્રશ્નને સમજીને તૈયાર કરશો કે વાંચવાની સુવિધા માટે ગેટર અને ફેરફારની સુવિધા માટે સેટર. પ્રશ્ન 66, જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડને શું કહે છે? મેથડ ઓવરલોડિંગ. પ્રશ્ન 67, કયા ક્લાસને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ક્લાસ વેરિયેબલને. ક્લાસ વેરિયેબલ એવો છે કે જેને તમે ક્લાસની અંદર પણ વ્યાખ્યાયિત કરી શકો છો, મેથડની બહાર પણ વ્યાખ્યાયિત કરી શકો છો, અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રશ્ન 68, એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમત શું હોય છે? 0. આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે એરે જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે શરૂઆતની કિંમત જે છે હંમેશા 0 થી શરૂ થતી હોય છે.
પ્રશ્ન 69 માર્ક્સ 9 18 ચોરસ કૌંસની અંદરમાં 9 કિંમત છે અને 18 છે એ એરે છે એમાં દ્વિતીય પરિમાણનું કદ કેટલું છે અહીં ખાસ સમજો કિંમત આમાં જુદી જુદી હોઈ શકે છે ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન છે આ પ્રથમ જે પરિમાણ જે છે એ 9 છે જ્યારે દ્વિતીય પરિમાણ 18 છે બરાબર તો આ પ્રશ્નનો જવાબ 18 આવશે જો તમને અહીંયા પ્રથમ પરિમાણ પૂછ્યું હોય તો એનો જવાબ 9 આવે અહીં દ્વિતીય છે તેથી જ એનો જવાબ 18 આવશે પ્રશ્ન 70 માર્ક્સ 5 12 એટલે 5 અને 12 એરેમાં માર્ક્સ ડોટ લેન્થનું પરિણામ શું થશે બરાબર તો બંનેનો ગુણાકાર કરો એટલું એનું પરિણામ મળે એટલે 12 5 60 એટલે કે 60 આનો જવાબ આવશે આ પણ ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન છે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં ઓલરેડી આ પ્રશ્ન આપેલો જ છે પ્રશ્ન 71 જો સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટ STR ની કિંમત તેજસ ઠક્કર હોય તો STR ડોટ લેન્થની કિંમત શું થશે તો અહીંયા તેજસ ઠક્કર લીધેલું છે અહીંયા કોઈ પણ નામ કે કોઈ પણ વસ્તુ હોઈ શકે છે એ તમારે ગણતરી ગણવાની છે કેટલા અક્ષરો છે વિથ સ્પેસ બરાબર છે સ્પેસ સાથે તમારે એને ગણવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 7 અક્ષરો અહીંયા ઠક્કરમાં થાય છે 5 અક્ષરો અહીંયા નામમાં તેજસમાં થાય છે અને અહીંયા ગેપ છે એટલે ટોટલ એની સંખ્યા જે છે 13 થાય છે બરાબર છે તો જેટલા પણ તમને અક્ષર આપેલા હોય એ તમારે સ્પેસ સાથે ગણી અને એટલી એની કિંમત STR ડોટ લેન્થ લેન્થ સાથે હોય તો 13 એ પ્રમાણે તમારે દર્શાવવાની થાય બરાબર તમારે અક્ષરો ગણી લેવાના વિથ સ્પેસ પ્રશ્ન 72 સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટમાં લેન્થ શું નિર્દેશ કરે છે મેથડ પ્રશ્ન 73 કેલેન્ડર ક્લાસની ગેટ મેથડમાં ડે ઓફ વીક કયા પ્રકારની કિંમત પરત કરશે બરાબર તો ગેટ એટલે કે દર્શાવો ડે ઓફ વીક એટલે 7 દિવસ હોય તો એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે એટલે કે ઇન્ટીજર આવશે એનો જવાબ પ્રશ્ન 74 વન ડાયમેન્શન એરેને ઘોષિત કરવા માટે કયા કૌંસની જોડનો ઉપયોગ કરવામાં આવે છે ચોરસ કૌંસ અહીંયા એક નાનકડું મેં સ્વરૂપે એક્ઝામ્પલ આપેલું છે જેના ઉપર તમે ચોક્કસથી સમજી શકશો કે ઇન્ટીજર માર્ક્સ પછી ચોરસ કૌંસ છે અને એની કિંમતો જે છે એ કર્લી બ્રેકેટમાં એટલે કે છગડિયા કૌંસમાં અલ્પવિરામ ચિહ્ન વડે જુદી કરીને આપેલી છે પ્રશ્ન 75 વન ડાયમેન્શન એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો દર્શાવવા માટે કયા કૌંસની જોડીનો ઉપયોગ કરવામાં આવે છે તો કર્લી બ્રેકેટ એટલે કે છગડિયા કૌંસનો આપ જોઈ શકો છો કર્લી બ્રેકેટની અંદરમાં જુદી જુદી કિંમતો જે છે એને આપણે અલ્પવિરામ ચિહ્ન વડે દર્શાવેલી છે ઘણી વખત એક્ઝામમાં તમને કિંમતોને કયા ચિહ્ન વડે અલગ પાડવામાં આવે છે એવો પણ પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન 76 દ્વિપરિમાણીય એરે ઇન્ટીજર માર્ક્સ 2 ચોરસ કૌંસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 3 કેટલા બાઇટ જગ્યા મેમરીમાં રોકે છે યસ આ પ્રકારનો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે તો હવે ઇન્ટીજર છે એ તમારે અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડશે કે ઇન્ટીજર જે છે એની કેપેસિટી 4 છે જો નીચેના ભાગમાં મેં દર્શાવેલું છે કે ઇન્ટીજર જે છે એ 4 બાઇટ રોકે છે જગ્યા અને 5 અને 3 તમને ઓલરેડી જે છે રો અને કોલમ આપેલા છે તો 5 અને 3નો ગુણાકાર કરવાનો છે તમારે અને ઇન્ટીજર હોવાથી 4 જોડે ગુણાકાર કરવાનો છે એટલે 5 તરી 15 અને 15નો 4 વડે ગુણાકાર કરો એટલે 60 એટલે એનો જવાબ 60 આવશે અહીંયા તમને કિંમતો જુદી જુદી હોઈ શકે છે તો એના આધારે તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે એટલે આ પ્રશ્નને સમજશો તો જ તમને ખ્યાલ આવશે કે ઇન્ટીજરની કિંમત 4 અને અહીંયા તમને ચોરસ કૌંસની અંદરમાં જે પણ કિંમત આપી હોય તેના આધારે તમારે જવાબ નક્કી કરવાનો રહેશે પ્રશ્ન 77 આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં કઈ મેથડ ઉપલબ્ધ છે તો બાઇનરી સર્ચ પ્રશ્ન 78 જાવામાં તમામ ક્ષતિવાળી પરિસ્થિતિ કે પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાને શું કહે છે અપવાદ એટલે કે એક્સેપ્શન પ્રશ્ન 79 અપવાદના કેટલા પ્રકાર છે કયા કયા તો અપવાદના મુખ્ય 2 પ્રકાર છે એક તો કમ્પાઇલ કરતી વખતે અપવાદ આવી શકે અથવા અમલ કરતી વખતે આવી શકે પ્રશ્ન 80 જાવા પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થવાથી એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ શું પરિણામ દર્શાવે છે તો તમને ખ્યાલ છે કે જાવાનો પ્રોગ્રામ આપણે સફળતાપૂર્વક જો અમલ થાય તો એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ દર્શાવવામાં આવે છે જે શૂન્ય પરિણામ દર્શાવે જો 1 હશે
तो एनो जवाब जे छे आवशे नहीं, केम के कम्पाइल प्रॉपरली नहीं थयुं होय, प्रोग्राम में क्यांक भूल हशे, जो भूल होय तो एक दर्शाववामां आवे छे, बराबर। एक्जाम में तमने ए प्रमाणे पण प्रश्न पूछी शकाय के एक्जिट कोड जे छे क्यारे सफलतापूर्वक अमल न थयो होय तो परिणाम शुं आवे, तो एक आवशे, अने जो सफलतापूर्वक अमल थयो हशे तो शून्य आवशे। प्रश्न 81, कोईपण संख्याने शून्य वडे भागवानो प्रयत्न करवाथी कयो एक्सेप्शन क्लास उद्भवे छे, तो एरेथमेटिक एक्सेप्शन। प्रश्न 82, अपवादरूप परिस्थितिनुं व्यवस्थापन करवा माटे जावामां कया कीवर्डनो उपयोग करवामां आवे छे, तो त्रण प्रकारना कीवर्ड उपलब्ध छे, ट्राई, कैच अने फाइनली। प्रश्न 83, जावा व्यवस्थापन करवा माटेनी जरूरी सूचनाओ क्यां आपवामां आवे छे, अथवा जावाना कया विभागने एक्सेप्शन हैंडलर कहे छे, तो कैच विभागने। प्रश्न 84, कम्प्यूटर फाइल એ કયા પ્રકારના સાધન પર સંગ્રહવામાં આવતો ડેટા સમૂહ છે, તો અવિનાશી સાધન, એટલે કે હાર્ડ ડિસ્ક, યુએસબી એટલે કે પેન ડ્રાઈવ, ફ્લોપી ડિસ્ક, આ બધા સાધનો ઉપર જે સ્ટોર કરવામાં આવે એ અવિનાશી સાધન કહેવાય, બરાબર। જ્યારે નાશવંત પ્રકારના જે સાધન હોય છે જેને રેમનો સમાવેશ એમાં થાય છે, એ પણ પ્રશ્ન પૂછી શકાય। રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, કે જેમાં ટેમ્પરરી કોઈપણ માહિતીનો સ્ટોરેજ થતો હોય છે। પ્રશ્ન 85, ટેક્સ્ટ ફાઇલ અને દ્વિઅંકી ફાઇલના એક્સટેન્શન કયા હોય છે, તો ટેક્સ્ટ ફાઇલ હોય એનું એક્સટેન્શન .txt, .java અથવા .c હોઈ શકે, જ્યારે દ્વિઅંકી 0 અને 1 વાળી ફાઇલનું એક્સટેન્શન તો એમાં .jpeg એટલે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, .mp3 મોશન પિક્ચર વર્ઝન 3 અથવા પછી .class, આ ત્રણે ત્રણ જે છે એ દ્વિઅંકી ફાઇલના એક્સટેન્શન છે। પ્રશ્ન 86, જો ફાઇલ કે ડિરેક્ટરી છુપાયેલી હશે એટલે કે સંતાયેલી હશે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બુલિયન ઇઝ હિડન। પ્રશ્ન 87, જાવામાં કઈ પદ્ધતિ ફાઇલમાં રહેલા બાઇટ્સની સંખ્યા પરત કરે છે, લોંગ લેન્થ। પ્રશ્ન 88, જાવા કેટલી સ્ટ્રીમને માન્યતા આપે છે, કઈ કઈ, તો જાવા 2 પ્રકારની સ્ટ્રીમને માન્યતા આપે છે, એક તો બાઇટ સ્ટ્રીમ અને બીજું કેરેક્ટર સ્ટ્રીમને। પ્રશ્ન 89, સ્કેનર ક્લાસ કયા પેકેજનો ભાગ છે, java.util એટલે કે યુટિલિટી, java.util। પ્રશ્ન 90, એન્વાયરમેન્ટની શરૂઆત અને અંત કયા કમાન્ડથી કરવામાં આવે છે, તો આ લેટેક્સ આધારિત પ્રશ્ન છે, એમાં એન્વાયરમેન્ટ જે છે એની શરૂઆત /begin એન્વાયરમેન્ટના નામથી અને તેનો અંત /end અને એન્વાયરમેન્ટના નામથી, એ એન્વાયરમેન્ટનું નામ તમારે કર્લી બ્રેકેટ એટલે કે છગડીયા કૌંસની વચ્ચે લખવાનું રહેશે। પ્રશ્ન 91, લેટેક્સમાં કોમેન્ટ એટલે કે ટિપ્પણી માટે કયા પ્રકારના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે, તો પર્સન્ટેજ। ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો કે જાવાની અંદરમાં પણ કોમેન્ટ આવશે, લેટેક્સમાં પણ કોમેન્ટ આવે છે, અને આગળ ઉપર આર સોફ્ટવેર જે છે એમાં પણ કોમેન્ટનો ઉપયોગ આવે છે, દરેકમાં ચિહ્ન અલગ અલગ છે, તો તમારે થોડું કન્ફ્યુઝન ના થાય એના માટે આ ત્રણે ત્રણ વસ્તુઓમાં કોમેન્ટનું કયો ચિહ્નનો ઉપયોગ થાય છે તે ખાસ ધ્યાનમાં રાખશો ને એના આધારિત તમે જવાબ લખશો તો વાંધો નહીં આવે। પ્રશ્ન 92, લેટેક્સનો કયો ભાગ એ મેટા ડેટા ધરાવે છે, તો પ્રસ્તાવના એટલે કે પ્રેમ્બલ ભાગ જે હોય છે ઉપરનો ભાગ એમાં મેટા ડેટા હોય છે। પ્રશ્ન 93, લેટેક્સના પેકેજ કઈ વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તો C10 વેબસાઇટ જે છે એના ઉપર લેટેક્સના વિવિધ પેકેજો જે છે એ અવેલેબલ છે। પ્રશ્ન 94, લેટેક્સમાં યુનિયન એટલે યોગગણનું જે ચિહ્ન છે એના માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે, /cup કપ, બરાબર। આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝનો આ પ્રશ્ન છે, એમાં પણ આપેલો છે। પ્રશ્ન 95, લેટેક્સ કે જાવા ફાઇલને કમ્પાઇલ કરવા તથા પરિણામ જોવા માટે સાઇટ એટલે કે સાયન્ટિલા ટેક્સ્ટ એડિટરમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે, તો લેટેક્સ જે છે કે જાવા ફાઇલ જે છે ને કમ્પાઇલ કરવા માટે, બિલ્ડ કરવા માટે ટૂલ્સ મેનુમાં જઈને બિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે। આ ખાસ થોડુંક સમજવા જેવું છે કે આમાંથી એકાદો પ્રશ્ન પૂછાય, એમાં ફંક્શન કીનો પણ ઉપયોગ થાય છે, કે જ્યારે તમે જાવા ફાઇલ કે લેટેક્સ ફાઇલને તમે કમ્પાઇલ કરો ત્યારબાદ બિલ્ડ કરો તો ટૂલ્સમાં જઈને બિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે, એની શોર્ટકટ કી F7 છે। જ્યારે એનું પરિણામ જ્યારે તમારે જોવું હોય તો ટૂલ્સ મેનુમાં જઈને ગોનો ઉપયોગ કરવામાં આવે છે અને એની શોર્ટકટ કી F5 છે, બરાબર છે। અને
એક આમાં થોડુંક બુકની અંદરમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એવો એક ટોપિક છે કે જેની અંદરમાં વિદ્યાર્થીઓ ચોક્કસથી દર વર્ષે મૂંઝાતા હોય છે કે બિલ્ડ, ગો અને એના સિવાય કમ્પાઇલ, ત્રણ વસ્તુઓ છે. સૌથી પહેલાં કમ્પાઇલ આવે, એના પછી બિલ્ડ આવે અને પછી ગો આવે. ટૂલ્સ મેનુમાં જઈને કોઈપણ પ્રોગ્રામને સૌપ્રથમ કમ્પાઇલ કરવાનો હોય, જેની શોર્ટકટ કી કંટ્રોલ એફ સેવન છે. ત્યારબાદ ટૂલ્સમાં જઈને બિલ્ડ કરવાનું હોય, એની શોર્ટકટ કી એફ સેવન છે. અને ત્યારબાદ પરિણામ મેળવવા માટે જો સફળતાપૂર્વક અમલ થઈ ગયો હોય, બિલ્ડ થઈ ગયું હોય, તો ટૂલ્સ મેનુમાં જઈને ગો એટલે F5નો ઉપયોગ કરવાનો થશે. પ્રશ્ન 96, માહિતી સંકોચનમાં ટેબલની શરૂઆતમાં અને અંતમાં કયા ચિહ્નનું નિશાન કરવામાં આવે છે? આ આર્ચિવ મેનેજર એટલે કે આર્ચિવ જે ફાઇલ હોય સંકોચન, માહિતી સંકોચન, એના આધારિત પ્રશ્ન છે. જ્યારે તમે કોઈપણ માહિતીને આર્ચિવ કરવી હોય તો શરૂઆતમાં કેરેટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ટેબલની શરૂઆતમાં, અને અંતમાં ડોલર ચિહ્ન મૂકવામાં આવે છે. પ્રશ્ન 97, સર્વસામાન્ય અને સંકુચિત ફાઇલ માળખું કયું છે? ઝીપ, ટાર ડોટ ZZ આ બંને જે છે એ સર્વસામાન્ય અને સંકુચિત ફાઇલ માળખું છે. જોકે જાવાની અંદરમાં જાર જે છે સંકુચિત માળખું એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રશ્ન 98, કોઈપણ વિનિયોગમાં પ્રાયોગિક ધોરણે યુનિકોડ અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? કેરેક્ટર મેપ એટલે કે અક્ષર નકશો જે છે એનો ઉપયોગ કરીને તમે પ્રાયોગિક ધોરણે કોઈપણ યુનિકોડ અક્ષરને કોઈપણ પ્રોગ્રામની અંદરમાં એન્ટર કરી શકો છો. પ્રશ્ન 99, આર સોફ્ટવેરમાં કોમેન્ટ એટલે કે ટિપ્પણી માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? હેશ ચિહ્નનો. પ્રશ્ન 100, આર સોફ્ટવેરમાંથી બહાર નીકળવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? ક્યુનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં ધ્યાન રાખશો કે અહીં મેં બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેવા મોસ્ટ ટાઈમ પીવા 100 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. ફરીથી રિપીટ કરું છું કે પ્રશ્નને ગોખવાની જગ્યાએ સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમને ફાયદો થશે. અને આ વિડિયો સેશન વિશે આપનું જે કંઈ પણ મંતવ્ય હોય એ તમે કોમેન્ટમાં મને લખી શકો છો. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને નવા આવા વિડિયો તમારે જોઈતા હોય તો ચોક્કસથી તમે આ વિડિયોને લાઇક કરશો, તેમજ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આ વિડિયોને પહોંચાડશો એના માટે તમે એને શેર કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.